નમસ્કાર મિત્રો, મારું નામ જિગ્નેશ બોરિસાગર છે. હું જુનિયર એન્જિનિયર તરીકે ગુજરાત પાવર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેલમાં ફરજ બજાવું છું. તમને સ્ક્રીનમાં જે દેખાઈ રહી છે સ્વિચ, એ 11 kV એરબ્રેક વિથ એરબ્રેક ફેસિલિટીની સ્વિચ છે, જે ગુજરાત પાવર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેલ દ્વારા ડેવલપ કરવામાં આવી છે. આ સ્વિચમાં ખાસિયત એ છે કે આમાં અર્થિંગની ફેસિલિટી આપવામાં આવી છે, જેને કારણે આપણા લાઇન સ્ટાફ ફિલ્ડમાં કામ કરતા હોય તો તેમને ડાઉનસ્ટ્રીમમાં અર્થિંગ એક મળી રહે છે, જેને કારણે અકસ્માતના ચાન્સીસ ઘટી શકે છે. હવે હું તમને આનો ઓપરેશનનો વિડિયો બતાવું છું, જેમાં સ્વિચને કેવી રીતે ઓપરેટ કરવી તે બતાવું છું. આ સ્વિચને કરતી વખતે અત્યારે હાલ એ ઓફ કન્ડિશનમાં છે, નોર્મલ કન્ડિશનમાં છે, જે આપણી બધી સ્વિચો હોય છે એમ પ્રમાણે. આ લાઇન સ્ટાફ દ્વારા, મિત્ર દ્વારા આ સ્વિચને હવે ચડાવવામાં આવે છે, ત્રણે ત્રણ ફેઝને, જેને કારણે હવે લાઇન આપણી ફીડર ચાલુ થઈ જશે અને આપણો પાવર બેકસાઇડ ઉપર ચાલુ થઈ જશે, જે નોર્મલ રૂટીન સ્વિચ છે તે પ્રમાણેનું રહેશે. આમાં જે યલો કલરનું દેખાડવામાં આવ્યું છે એ FRP બેઝ ચેનલ છે, જેને કારણે જે પાછળ આપણા જમ્પર જઈ રહ્યા છે તેનેથી ફીડરમાં ઘણીવાર વાવાઝોડા પવનને કારણે એ મેટલને ટચ થઈને આપણે ફીડર ફોલ્ટમાં જતા હોય છે, જે આમાં આ સ્વિચમાં થશે નહીં. હવે આ મિત્ર દ્વારા સ્વિચને કાપવામાં આવી છે. આ સેમ પોઝિશનમાં, ઓફ પોઝિશનમાં છે. આ સ્વિચમાં ડાયરેક્ટલી ઓફ અર્થ થતું નથી, અને એક વસ્તુ ધ્યાન રાખવી કે જ્યારે તમે ઓફ કરો છો ત્યારે અર્થ કરવા જઈ રહ્યા છો ત્યારે ત્રણે ત્રણ ફેઝ પહેલાં કાપી નાખવામાં, એ ધ્યાન રાખવું. હવે અર્થિંગ ત્રણે ત્રણ ફેઝ કાપી લીધા પછી અર્થ ચડાવવું. કોઈપણ સ્વિચનો ઉપર ભાગ ઉપરની બાજુ હોય અને અર્થિંગ ચડાવવું નહીં. જો એવું કરશો તો ફીડર ફોલ્ટમાં જતું રહેશે, અને આ ઓફલોડ સ્વિચ છે એટલે બને ત્યાં સુધી ફીડર બંધ હોય ત્યારે તમારે સ્વિચને ઓપરેટ કરવી. સેમ વસ્તુ, ત્રણે ત્રણ ફેઝ આપણે કાપી નાખ્યા પછી ત્રણે ત્રણ ફેઝને આપણે અર્થ આપી દીધું, બરાબર. હવે જ્યારે મારે આ પાછી અર્થ નીકાળવું છે, મારું કામ પતી ગયું છે સ્ટાફમાં, હવે મારે અર્થ કાઢવું છે, તો સેમ વે હું નીચેથી રોડામાં પહેરાઈને નીચે કરી દઈશ ત્રણે ત્રણ ફેઝને, અને આ ત્રણે ત્રણ ફેઝ અંદર નીચે ઉતરી જાય પછી જ મારે ઉપર કરવાના થાય. એની પહેલાં કોઈપણ ફેઝ કનેક્શન ઉપર કરવું નહીં, મીન્સ ઓન કરવું નહીં. આ ત્રણે ત્રણ અર્થ કાઢી નાખ્યા પછી જ આપણે સ્વિચને ઉપર તરફ લઈ જઈ શકીએ ઓન કરવા માટે. જો ઓન કરશો તો આ સ્વિચ આપણું પાવર ચાલુ થઈ જશે. આપણું પાર થઈ ગયું, એટલે આ સ્વિચનો ઉપયોગ કરતી વખતે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવી. પ્લસ આ સ્વિચ FRPનું બેઝ ચેનલ છે, પણ લાઇન સ્ટાફ દ્વારા ઉપર બેસીને પણ કામ કરી શકાય તેવું છે, જે મજબૂત છે, એટલે એમાં કોઈપણ પ્રકારનો ભય રાખવાની જરૂર રહેતી નથી. હું હવે આપણા સ્ટાફ મિત્રો દ્વારા આભાર.